આજે આપણે પાઠ 6 ચાલુ કરવાનો છે, બરાબર? પાઠ 5 જે છે એ આપણે પૂરો થઈ ગયો છે પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં, અને મેં તમને એનું હોમવર્ક એટલે કે પ્રવૃત્તિ જે છે એ આપેલી જ છે. એટલે હવે પાઠ 6 જે છે એ આપણે ચાલુ કરવાનો છે. દરેક બાળકો પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે, એમાં પાના નંબર 72 કાઢો. તો પાઠ 6 પાના નંબર 72, પાઠનું નામ શું છે? પર્વતનો મુરબ્બો. કાઢ્યું દરેક બાળકોએ? હવે જુઓ બાળકો, સૌથી પહેલા આપણે જ્યારે પાઠની શરૂઆત કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? તો કે આપણે બધા આખા પાઠની અંદર જે સૂચનાઓ લખેલી છે ગુલાબી કલરના અક્ષરથી, એ છે સૂચના, એની સામે જે ષટ્કોણ આપેલો છે એમાં આપણે ક્રમ લખી લઈએ છીએ, બરાબર ને? ક્રમ લખો છો ને તમે તમારા નવા પાઠ્યપુસ્તકમાં? કદાચ ક્રમ લખેલો હશે. પહેલા પાઠમાં આપણને લખીને બતાવ્યો હતો, પછી આપણે લખવાનો હતો. આ જે છે ને અહીંયા એક એવું લખવાનું છે, ચાલો ગાઈએ ગીત, ત્યાં પાના નંબર 1 લખો. દરેક બાળકો અહીંયા પાના નંબર 1 લખશે, એટલે કે પાના નંબર 72 અને ક્રમ નંબર 1, બરાબર? અહીંયા 1, અને પછી શું છે? કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો, એમાં 2 ક્રમ આપવાનું છે. શું આપવાનું છે? ક્રમ નંબર 2. અહીંયા 1, અહીંયા 2. પેન્સિલથી દરેક બાળકો લખજો. હવે પેજ પાછળ ફેરવો, એમાં જો નીચે આવું આપેલું છે, કહો આ ચિત્રમાં શું શું જોઈને હસવું આવ્યું છે? એમાં 3 નંબર. આ ચિત્રમાં રંગ પૂરો, એમાં 4 નંબર. 1, 2, 3 અને 4. પછી સામેના પેજમાં જુઓ, એમાં 5. પછી આવશે 6. પેજ નંબર 76 ઉપર અહીંયા આવશે 6. પછી આવશે 7. પછી અહીંયા આવશે 8. પછી પાછળ પેજ ફેરવો, ત્યાં આવશે 9. પછી એ પેજમાં નથી, આ સામેના પેજમાં પણ નથી. પછી 10, 11 અને 12, 13. સામેના પેજમાં 14. એમ લાઇનમાં ક્રમ જેમ તમારે ષટ્કોણ આવતા જાય એમ એમ લખતા જજો. 14 પછી પાછળ આવશે 15, અમૃત કાકાના પર્વતનો ફકરો જે છે ત્યાં પહોંચ્યા ને આપણે, અહીંયા આવશે 15. અહીંયા આવશે 16. પછી સામેના પેજે આવશે 17. બસ 17 સુધી આવશે ત્યાં પાઠ પૂરો થઈ જાય છે, બરાબર? ફરીથી આપણે જોઈએ, 1 સામેના પેજે, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. 17 સુધી ક્રમ આપવાના છે, 17 પ્રશ્નો છે આમાં. અને બીજું, આપણે પાઠ જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? પેજ નંબર લખીએ છીએ ને. તો પાઠ આપણે પર્વતનો મુરબ્બો જે ચાલુ કરવાનો છે એમાં નીચે પેજ નંબર આપેલા છે. જો અહીંયા આપેલા છે 72, તો તમારે અહીંયા જે ચોરસ આપેલું છે એમાં પણ 72 લખવાના છે, અને એની સાથે અહીંયા સામે જે ચોરસ છે એમાં પણ 72 લખવાના છે. તો બે વાર તમારે 72 લખવાના છે.
આ પેજ નંબર તમને શું કામ લખવાનું કહે છે, તમને યાદ રહે અને અંકમાં અને શબ્દોમાં સંખ્યા તમને આવડી જાય એટલા માટે. અંકો તમને આવડે છે, શબ્દોમાં લખતા અમુક બાળકોને ન આવડે એના માટે આ લખવા માટે તમને આવા બોક્સ આપેલા છે. પછી અહીંયા 73, એવી રીતે પાછળ છે 74, 75, એટલે આ આખા પાઠના પાના નંબર જે છે એ તમારે લખવાના છે. લખી નાખશો ને બાળકો? ક્રમ લખ્યા, પાના નંબર લખ્યા, હવે આપણે પાઠની શરૂઆત કરશું. પર્વતનો મુરબ્બો પાઠનું નામ છે, બરાબર? તો આ પાઠનું નામ આવું શું કામ છે? તો કે મુરબ્બો જે છે ને, તમે જોયો છે કેરીનો મુરબ્બો? તમારા મમ્મી ઘરે કરતા હશે ઉનાળામાં, જ્યારે કાચી કેરી આવે છે ત્યારે આ કાચી કેરીને ખમણીથી છીણી એમાં ખાંડ નાખી અને મુરબ્બો બનાવવામાં આવે છે. બાળકોને ખૂબ જ ભાવતો હોય છે કારણ કે એ ગળ્યો હોય છે. તો એ મુરબ્બો જે છે એને ઉંદરો ખાવા આવે છે. એનું એક ગીત આપેલું છે આ પાઠમાં. અને પર્વત, પર્વત એટલે કે આગળ પાઠમાં વાર્તા આપેલી છે. શું છે વાર્તા? અમૃત કાકાનો પર્વત, પર્વત નામનો એક બળદ છે એની વાત કરવામાં આવી છે આ પાઠમાં. બે વાતને ભેગી કરી અને પાઠનું નામ પર્વતનો મુરબ્બો એવું આપ્યું છે, બરાબર? પહેલાં હું વાંચું છું આ મુરબ્બાની મજા ગીત જે છે એ ગાઉં છું અને પછી હું તમને આના વિશે સમજાવીશ. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાઈને ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બીક, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, શેઠે આવી પૂછડી ચાલી, શેઠે આવી પૂછડી ચાલી ખેંચી કાઢ્યા બાર, ચૂચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમ માર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, ચૂચું મુરબ્બો રસદાર, ચૂચું મુરબ્બો રસદાર. હવે શું છે મુરબ્બાની મજાની ગીતમાં શું છે? તો કે ચાર ઉંદર જે છે એ મુરબ્બો ખાવા ગયા છે. ક્યાં ગયા છે? કોઈકના ઘરે. આપણા ઘરે ઘણીવાર ઉંદર આવી જાય છે ને ઉંદર, તો એ બધી વસ્તુઓ કાપી નાખે છે, ખાવાની વસ્તુ પણ ખાઈ જાય છે. આવું કરતા હોય છે ઉંદરો. તો એકવાર એક જે શેઠ છે એના ઘરે ઉંદર ચાર આવી ગયા અને કાચની જે બરણી હોય ને એમાં આપણે મુરબ્બો ભર્યો હોય, તમારા મમ્મી પણ ભર્યો હશે તમને ખબર હશે, તો આ જે મુરબ્બો છે એ ચાર ઉંદર ખાવા ચાલ્યા. એણે ખૂબ ધરાઈને ખાધો અને પછી વિચાર કર્યો કે બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ. હવે એ ઉંદર મોટા ઉંદર હતા, એના બચ્ચા હતા નાના નાના ઘરે, મોટા મોટા ઉંદર ખાવા આવ્યા હતા, એના બચ્ચા ઘરે હતા. તો હવે એણે કીધું કે હવે આપણે એને વિચાર કર્યો કે બચ્ચા માટે તો લઈ જવું પડે ને, તો ઊંધી માથે પાછા બરણીમાં ગયા. એને બીકી નહોતી લાગતી કે હવે અમારા બચ્ચા માટે આપણે લઈ જવું છે, એટલે ઊંધે માથે બરણીમાં અંદર મુરબ્બો ખાવા માટે ગયા. ત્યાં તો શું થયું? શેઠ આવ્યા, જે ઘરના માલિક હતા શેઠ, જેના ઘરે આ ઉંદરો ગયા હતા ચારે, એ શેઠ આવ્યા અને આમ ખેંચી પૂછડી પકડી બરણીમાંથી કાઢ્યા ઉંદરને બાર. બધાએ ઉંદર મારા માર ભાગી ગયા. એ ચારે ચાર એકને બાર કાઢ્યો એટલે અવાજ આવ્યો, એટલે બધા ઉંદર જે છે એ મારમાર ભાગી ગયા. શું થયું? તો કે ભાગી ગયા, દોડાદોડ વયા ગયા. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, ચૂચું કરતા બધાએ ભાગી ગયા, બરાબર? પછી હવે ઘરે ગયા પછી એના બચ્ચાએ શું કર્યું? તો કે બચ્ચા એને આમ ભેટી ગયા. આખા બરણી અંદર જ્યારે ઉંદર અંદર પડે છે, જ્યારે બરણી ચાસણીવાળી હોય ને, મુરબ્બો કેવો હોય? ગળ્યો ગળ્યો ચાસણીવાળો રસદાર મુરબ્બો હોય.
તો એ ઉંદર અંદર પડે એટલે ઉંદરની આજુબાજુ ચોંટી જાય ને મુરબ્બો, તો એના બચ્ચા શું કર્યું, એને ચાટવા માંડ્યા. એ ઉંદરને એના મમ્મી પપ્પાને ચાટવા માંડ્યા અને ચાટી ચાટીને મુરબ્બો ખાવા માંડ્યા. એને મુરબ્બો તો બહુ રસદાર લાગ્યો, એ ચૂચું કરતા બધા જે છે એને મમ્મી પપ્પાને ચાટવા માંડ્યા. એના બચ્ચા મોટા ઉંદરને નાના ઉંદર જે છે એ ચાટવા માંડ્યા. આવ્યું સરસ એક મુરબ્બાની મજાનું એક ગીત આપેલું છે. મજા આવી તમને ગીતમાં? મજા આવી ને? તો હવે શું કરવાનું છે, પ્રશ્ન બે જે છે મેં ક્રમ નંબર તમને બે લખાવ્યો છે, તમે કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો એ કહેવાનું છે. કોઈ એક પાત્ર ભજવો. તમે આમ ઘણી વાર એવું હશે કે તમે સોસાયટીમાં જ્યારે બધા નીકળતા હશે ફેરૈયા, ત્યારે તમે જોવા નીકળતા હશો, ગુલ્ફીવાળા હોય, કોઈ કટલેરીવાળા હોય, કોઈ પ્લાસ્ટિકની આઈટમવાળા હોય, તો એવું તમે જોતા હશો. અને ઘણા નાના બાળકો એની એક્ટિંગ પણ કરતા હશે કે આ બેન કે આ ભાઈ આવી રીતે વેચે છે, આમ લાડુ પાડે છે, આમ બોલે છે, બરાબર ને? જોયા છે ને તમે? તો એવી રીતે તમારે પાત્ર ભજવવાનું છે. આ બધા પાત્રો છે ને એમાંથી ગુલ્ફીવાળા છે, પછી કોણ છે, બીજા છે, બીજું ચિત્ર છે એનું છે શાકવાળાનું છે, બરાબર? તો એ શાકવાળા ભાઈ છે, પછી છે પોલીસ છે, પછી કોણ છે, ચોથું ચિત્ર છે એનું છે ખેડૂત છે, પછી કોણ છે, દૂધવાળો છે, અને પછી છાપાવાળો છે, બરાબર? આ બધા ક્યાં કોણ છે, એનું નામ ક્યારે જુઓ છો એટલે કે કયા સમયે અને ક્યાં જુઓ છો એ આપણે લખવાનું છે, બરાબર? તો પહેલું ચિત્ર ગુલ્ફીવાળાનું આપેલું છે. અહીંયા તમારે માટલા ગુલ્ફીવાળાનું આપેલું છે ને, ગુલ્ફી વાળાનું ચિત્ર, બરાબર? ગુલ્ફી વાળાનું ચિત્ર આપેલું છે, એમાં લખ્યું છે કોણ છે, આ છે એ કોણ છે અને ક્યારે જુઓ છો, આ કોણ છે ક્યારે જુઓ છો એવો સવાલ છે અને ક્યાં જુઓ છો, ક્યાં જુઓ છો. તો માટલા ગુલ્ફી વાળા જે ભાઈ હોય એ પેલા કોણ છે, તો એ તો આપણને ખબર જ છે કોણ છે, તો કે ગુલ્ફી વાળો, બરાબર? તમે ગુલ્ફી કહેતા હશો પણ લખાય શું, ગુલ્ફી વાળો, બરાબર? ક્યારે જુઓ છો એને તમે, ગુલ્ફી વાળાને તમે ક્યારે જુઓ છો, ઉનાળામાં બપોરના સમય આવે છે ને ગુલ્ફી વાળો, તો આપણે લખશું બપોરે, અને ક્યાં જુઓ છો, બજારમાં, બરાબર? બજારમાં તમારી શેરીમાં બધે આવતા હોય છે, આવતા હોય છે ને ગુલ્ફી વાળા. તો હવે આપણે અહીંયા બાજુમાં લખશું બીજું એક ચિત્ર આપેલું છે, શેનું ચિત્ર છે, શાકભાજી વાળા ભાઈનું ચિત્ર, બરાબર? શાકભાજી વાળા ભાઈનું ચિત્ર આપેલું છે અને નીચે સવાલ લખેલા છે, સવાલ નથી લખતી એને એક સવાલ છે, કોણ છે, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો, બરાબર? સવાલ બધામાં એક સરખા જ છે, તમારા માટે પુસ્તકમાં આપેલા છે, તમારે લખવાના નથી, માત્ર ખાના ખાલી છે એ જ લખવાના છે. ગુલ્ફી વાળો કોણ છે, તો ગુલ્ફી વાળો લખવાનું છે, એમાં બપોરે લખેલું જ છે અને બજારમાં એવું લખવાનું છે. હવે શાકભાજી વાળાનું ચિત્ર જુઓ, તો આ ત્રણ ખાનામાં તમારે લખવાનું છે, કોણ છે, બીજું ચિત્ર શેનું છે. સરસ, ખબર છે ને તમને કે શાકભાજી વાળો,
તો લખો શાક ભાજી વાળો. ક્યારે જુઓ છો શાકભાજી વાળો? મોટા ભાગે સવારે અને સાંજે જ આવે છે. અને ક્યાં જુઓ છો? બજારમાં. બરાબર. હવે ત્રીજું ચિત્ર જો તમારે. ત્રીજું ચિત્ર છે એ નીચે આપેલું છે, હું અહીંયા બાજુમાં જગ્યા છે ત્યાં લખું છું. હવે ત્રીજું ચિત્ર છે એ શેનું છે? ચિત્ર પોલીસનું છે ને. પોલીસ ઓળખો છો ને? ઘણા તો એનાથી ગીતા હશે પોલીસથી. જુઓ છો તમે પોલીસથી? પોલીસનું ચિત્ર છે. બરાબર. અને ક્યારે જુઓ? રાત્રે. રાત્રે જ્યારે બધા સુઈ ગયા હોય ત્યારે પોલીસ જે છે એ તો જાગતા જ હોય છે, એની ડ્યુટી હોય છે. આપણે રાત્રે જોઈએ છીએ અને દિવસે પણ હોય છે. અને ક્યાં હોય પોલીસ? પોલીસ સ્ટેશનમાં. બરાબર. પોલીસ સ્ટેશન. હવે ચોથું ચિત્ર શેનું છે? ચોથું ચિત્ર જુઓ તો તમે પછી મને કહો કે ચોથું ચિત્ર શેનું છે. હવે ચોથું ચિત્ર જોયું તમે શેનું છે? આવી રીતે ચોરસમાં ચિત્ર આપેલું છે. બરાબર. કયું ચિત્ર છે? કોણ છે આ? ખબર છે ને તમને કે આવો પાવડો હાથમાં લઈ અને કોણ ઉભો હોય? ખેડૂત. બરાબર. કોણ છે? ખેડૂત છે. અને ક્યારે જુઓ છો એવો પ્રશ્ન છે. તમે ક્યારે જુઓ એને? અને ક્યાં જુઓ? ક્યારે જોઈએ આપણે? સવાર અને સાંજ બંને ટાઈમ જોઈએ છે ને ખેડૂતને. તો ખેડૂત તો આખો દી ખેતરમાં જોઈએ ને સવાર સાંજ. અને ક્યાં જુઓ? ઓકે, ખેતરમાં. આપણે એને ખેતરમાં જોઈએ છીએ ખેડૂતને. બરાબર. અને સવાર સાંજે તો કામ કરતા હોય છે. એના પછી જે છે એ પાંચમું ચિત્ર છે. શેનું છે પાંચમું ચિત્ર? જુઓ તો પાંચમું ચિત્ર આપેલું છે. કોણ છે? દૂધ વાળો. અને ક્યારે જુઓ તમે? તો એને પણ આપણે સવાર સાંજ જોઈએ છીએ. સવારે પણ દૂધ દેવા આવે અને સાંજે પણ આવે. જોઈએ છે ને સવાર સાંજ એને. અને ક્યાં જુઓ? તો કે આપણી સોસાયટીમાં. આપણી સોસાયટીમાં દૂધ દેવા આવે છે. એના પછી છઠ્ઠું. કોણ છે? છઠ્ઠું ચિત્રમાં લખ્યું છે કોણ છે. ક્યારે જુઓ છો? ઓળખો છો ને એને? છાપા વાળો છે. કોણ છે? છાપા વાળો. તો અહીંયા ચિત્ર આપેલું છે, એના નીચે પ્રશ્ન છે, એમાં બોક્સ આપેલું છે, એમાં લખો છાપા વાળો. કોણ છે? તો કે છાપા વાળો. અને ક્યારે જુઓ? વહેલી સવારે. ક્યાં જુઓ? ઘર પાસે. જેના ઘરે છાપું બંધાવે
ક્યાં છે તો આપણે ક્યાં જોઈએ ઘર પાસે તો એ તો એમાં લખેલું છે કે ક્યાં જુઓ છો તો લખ્યું છે કે ઘર પાસે તો બધાને હવે આવી રીતે પેન્સિલ થી આ બધું લખાઈ ગયું હશે મે બોર્ડમાં જે લખાવ્યું ને એ પ્રમાણે તમારે બધાને મારી સાથે પેન્સિલ થી લખાઈ ગયું હશે લખાઈ ગયું છે હા તો હવે પાછળ પેજ ફેરવો 74મા પાનો નંબર ઉપર એમાં નીચે શું લખ્યું છે આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવે છે અને ચિત્રમાં રંગ પૂરો એવું કીધું છે તો ચિત્ર આવી રીતે તમારે આડું કરવાનું છે પાઠ્યપુસ્તક આવી રીતે આડી કરશો તો જ તમને ચિત્ર સરખું ખબર પડશે શું થયું છે આ ચિત્ર શું છે ચિત્રમાં એ હું તમને વર્ણન કરું છું તો કે બજાર છે મુખ્ય જે મેઇન બજાર હોય ને એ છે એ બજારની વચ્ચે બધા આજુબાજુ જો નાસ્તા વાળાની લારી હોય શાકભાજીની લારી હોય ફુગાવાળો ઊભો હોય બાજુમાં રસ્તો હોય એટલે રસ્તા પર બધા વાહનો જતા હોય એવી રીતે ચિત્ર આપેલું છે ચાની લારી છે પછી કૂતરો છે એ બેઠો છે સાયકલ દૂધનું કેનવાળા ભાઈ જાય છે અને ફુગાવાળો પણ છે અને એક સ્કૂટરવાળા ભાઈ અને એના પત્ની અને એનો છોકરો પણ જાય છે દાદા લાકડી લઈને જાય છે બરાબર અને આ શાકભાજીવાળો અને એમાં થયું છે શું તો કે એક જે બળદ જે છે એ દોડીને આવે છે બરાબર બળદ અને પાછળ એક ગાય પણ છે એ બંને વચ્ચે લડાઈ થઈ હશે અને એ એકબીજાની પાછળ દોડતા હશે આગળ બળદ છે અને પાછળ ગાય છે અચાનક દોડીને બજારમાં આવે છે એટલે બધાની બધી વસ્તુ વિખેરાઈ જાય છે બધાનું બધું પડી જાય છે શાકભાજીવાળાની લારી પછી સાયકલ જે છે દૂધવાળાનું કેન જે સાયકલ લઈને જાય છે એનું દૂધ ઢોળાઈ જાય છે ઓલા બેન પડી જાય છે ઓલા ફુગાવાળા ભાઈના ફુગા ઉડી જાય છે આવું અચાનક જે છે બળદ આવે છે દોડીને તો આવી બધી ઘટના થાય છે તમને શું શું જોઈને હસવું આવે આવું ચિત્ર જોઈ અને તમને હસવું આવે ને આવે હસવું કે આવું ચિત્ર જુઓ અચાનક કોઈક આપણે રસ્તા વચ્ચે અથવા તો ઘરમાં પણ આપણા ભાઈ બહેન તમે રમતા હો કોઈક લપસીન પડે તો તમને ક્યારેક હસવું આવી જાય છે ને કે આને આમ થયું એવી જ રીતે જ્યારે તમે ઓલી સિરિયલ જુઓ છો તારક મહેતા જુઓ ત્યારે તમને હસવું આવે ને એમાં તો તમને બહુ ગમતું હશે બહુ હસવાનું આવે છે એટલે રોડ વચ્ચે આવી સરસ મજાની ભીડ હતી અને એમાં બળદ આવીને જ્યારે ઘૂસી જાય છે ત્યારે આવું બધું જો તમને જોઈને હસવું આવે છે કે બધાની બધી વસ્તુ જે છે વેરાઈ જાય છે કોઈક પડી જાય છે આ ભાઈ જે છે ફોન લઈને જતા હોય છે એનો ફોન પણ પડી જાય છે તો આ જોઈને આપણને હસવું આવે છે બરાબર તો હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ વાર્તા જે છે એ હવે પછીના આપણે હવે પછીનો જ્યારે લેક્ચર હોય ત્યારે આપણે કરશું બરાબર વાર્તાની ચર્ચા વાર્તા હું તમને સંભળાવીશ અને હવે આવ્યો હોમવર્કનો વારો તો હોમવર્કમાં તમે શું કરશો ને હોમવર્ક અત્યારે આપણે મેં ભણાવ્યું એ તો તમે લખ્યું જ છે તો હોમવર્કની અંદર આ ચિત્રમાં રંગ પૂરો એટલે કે પાના નંબર 74 બરાબર પાઠ્યપુસ્તક ના પાના નંબર 74 આપેલા છે ને 74 પરના ચિત્રમાં તમને મનગમતા કલર પૂરો તમને જે તમે એ કલર સરસ રીતે પૂરવાનો છે હવે પછી આપણો જ્યારે બીજો લેક્ચર હોય ત્યારે તમારે આ બધા પાઠ્યપુસ્તકમાં બધાને આ પેજ ઉપર કલર પૂરેલો હોવો જોઈએ કલર જે છે એ મેં તમને દરેક વખતે કીધું છે કે મીણિયા કલર અથવા પેન્સિલ કલરનો જ ઉપયોગ કરજો તમે સ્કેચ પેન કલરનો ઉપયોગ કરશો તો પાછળ છાપ પડી જશે અને પાછળ લખેલું હશે એ તમને દેખાશે
नहीं, એટલા માટે તમારે પેન્સિલ કલર અથવા તો મીણિયા કલરનો ઉપયોગ કરીને સરસ મજાનો કલર પૂરવાનો છે. જે સરસ કલર પૂરશે એનો નંબર આવશે ને સરસ. બરાબર, હું જ્યારે પાઠ્યપુસ્તક ચેક કરીશ ત્યારે બધાને ગુડ મળશે, જેનું સરસ હશે વી ગુડ, ગુડ મળશે, કલર સરસ પૂર્યો હશે એ પ્રમાણે. બરાબર, તો અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ, આ તમારે લખાઈ ગયું હશે. અને બીજું હોમવર્કમાં જે આપ્યું છે એ હોમવર્કની નોંધ પણ તમે તમારી રફ નોટમાં કરી લેજો, તે જેથી તમને ભૂલાય નહીં કે તમારે આમાં કલર પૂરવાનો છે. બરાબર, આવજો બાળકો.